नमस्कार मित्रों, हूँ होटल पेश यूट्यूब आ चेनल में आप सौनु स्वागत करूँ छू। मित्रों, आज गणित में हूँ एक खूब सरस मजा दाखिल तरह लैने आयो छू। दाखला की रकम आ प्रमाण है, वर्गमूल में 1000 × 1001 × 1002 × 1003 = 1। आप आ दाखिल गणवा है, ये कैलक्युलेटर की मदद वगर। तो चलो जोईए मित्रों, आ दाखला सॉल्यूशन कैलक्युलेटर वगर केव रीते कर सकते। रकम आ प्रमाण है, वर्गमूल में 1000 × 1001 × 1002 × 1003 = 1। हवे आगे आटला पदों विचार करिए। पहलू आज पदों आटला 1000 × 1001 × 1002 × 1003, तो हूँ आने आ रीते लखी सकूँ। वर्गमूल में आ 1001 है तो हूँ 1000 + 1 लखी दऊँ छू। आ 1002 है तो हूँ 1000 + 2 लखूँ छू। अहीं 1003 है तो हूँ 1000 + 3 लखी दऊँ छू। अने आज 1 है एमना एम। हवे आपणे जोई शकीए छीए कि आ 1000 जे छे रिपीट थाय छे आनी अंदर 1000 1000 1000 1000, तो हूँ 1000 = x धारी लऊं छूं। मित्रों, एटले ज्यां 1000 देखाय छे त्यां हूँ एक्स मूकी दऊं छूं। हवे एक्स अहीं x + 1, अहीं x + 2 अने अहीं आगळ x + 3। હવે હું ગોઠવણી કરું છું, જુઓ મેં આ લાલ અક્ષરે દર્શાવ્યા છે બે પદોને, એક્સ અને x + 3, એને હું જોડે લાવી દઉં છું અને આ x + 1 અને x + 2 ને હું જોડે લખીશ આ રીતે। આવું લખવાનું ચોક્કસ કારણ છે મિત્રો। હવે x × x + 3 અને આગળ x + 1 × x + 2 અને આ +1 એમના એમ છે। હવે આને આનું સાદુરૂપ આપો, આ બે કૌંસનું જ, ફક્ત આ જ બે કૌંસનું, જો મેં આવું કેમ કર્યું એ પણ સમજાવી દઉં તમને। તો આનું સાદુરૂપ આપો તો x × x (x²) × 3 (3x) થશે। એ જ રીતે અહીંયા પણ એવું થવાનું છે, અને હું છોડી રાખું આ બે કૌંસને, અહીંયા આગળ આ બે જે કૌંસ દેખાય છે મને, આ બેનું સાદુરૂપ આપું છું મિત્રો હું, આ બેનું। તો શું થશે જુઓ, x² (2 અને 1) = 3x। હવે આ x² + 3x જો બંનેમાં રિપીટ થાય છે, એટલા માટે મેં આવું કર્યું છે। અને 1 × 2 = 2 અથવા 2 × 1 = 2 અથવા 1 × 2 = 2 જે કહે તમે, x² + 3x + 2 આવશે। દ્વિઘાતની રીતે આને મેં આનું વિસ્તરણ કરેલું છે મિત્રો, એટલે x² + 3x અને આ કૌંસમાં પણ x² + 3x આવ્યા છે, રિપીટ થાય છે આ પદ, તો આપણે એનો બેનિફિટ લઈ લઈશું। 1000 ની જગ્યાએ મેં x ધાર્યા છે, હવે હું x² + 3x ની જગ્યાએ બીજો કોઈ સંખ્યા ધારી લઉં છું, ચલ ધારી લઉં છું, માની લો કે એની જગ્યાએ m છે, x² + 3x = m છે, એટલે આ x² + 3x ની જગ્યાએ હું m લખી દઉં છું। અને આ x² + 3x આટલો ભાગ, આ x² + 3x આ કૌંસમાં, એની જગ્યાએ પણ હું m લખી દઉં છું, એટલે આ m + 2 થશે। આનું સાદુરૂપ આપીએ મિત્રો, એટલે m² + 2m + 1, આ જુઓ હવે પૂર્ણવર્ગ ત્રિપદી છે, જુઓ પૂર્ણવર્ગ છે, એને આપણે અવયવ પાડીશું, એટલે વર્ગમૂળમાં m + 1 નો સ્ક્વેર થશે, વર્ગ વર્ગમૂળ નીકળી જશે, એટલે મને આની કિંમત મળશે m + 1। હવે મને m + 1 મળ્યા છે, m ની કિંમત આપણી પાસે છે x² + 3x, એમ ની કિંમત મારી પાસે છે x² + 3x, એટલે આ એમ ની જગ્યાએ હું એની કિંમત પાછી મૂકું છું અને ધીરે ધીરે પાંચવા સંખ્યા તરફ જઉં છું, એટલે એમ ની ધારેલી કિંમત પાછી મૂકી દઈએ મિત્રો, એટલે એમ ની કિંમત છે આ એમ ની x² + 3x + 1। હવે આપણી જોડે તો આ રકમ ની અંદર એક્સ છે જ નહીં કોઈ જગ્યાએ, એમ પણ નથી, એટલે એક્સ ની કિંમત પણ હું પાછી મૂકી દઉં છું, એક્સ ની જગ્યાએ 1000, એટલે એક્સ ની ધારેલી કિંમત પાછી મૂકતા, એટલે 1000 નો વર્ગ + 3 × 1000, એક્સ ની જગ્યાએ 1000, આ એક્સ ની જગ્યાએ 1000 અને 1, 1000 નો વર્ગ કરવાનો છે મિત્રો, એટલે 1 અને કેટલા મીંડા છે, 1, 2 અને 3, તો 3 દુ કેટલા કરી દેવાના, 6 મીંડા ગણી જુઓ, 1, 2, 3, 4, 5 અને 6 મીંડા, અહીંયા આગળ 3 × 1 = 3 અને 3 મીંડા, વચ્ચે 1 નું નિશાન + 1, હવે આનો સરવાળો, આ મીંડાવાળી સંખ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચોથા સ્થાને, એટલે કે 1000 ના સ્થાને 3 છે, તો અહીંયા આગળ 1
બે ત્રણ અને ચોથા સ્થાને હું ત્રણ મૂકી દઈશ અને એકમના સ્થાને એક મૂકી દઈશ એટલે આનો સરવાળો મને મળી જશે 10,03,001. આમ આ જે સંખ્યા છે આ રકમ આપેલી છે એનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 10,03,001.